वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितम् सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की। श्री घनश्याम महाराज की। कथावार्ता सांभळनार आप सर्वे भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। वैराग्य मूर्ति सद्गुरु श्री निष्कुळानंद स्वामी भक्त चिंतामणि ग्रंथ अंतर्गत पर्चा विभाग ना 134मा प्रकरण में स्वामीए पोते पोताने पुरेला प्रभुना अद्भुत परचानी वातो लखी अने हवे आ कथाने स्वामी आगळ वधारे छे। वळी बीजी कहूं एक वात वळी बीजी कहूं एक वात स्वामी सच्चेदानंदनी विख्यात। हवे स्वामी एम कहे छे एक बीजी प्रभुना प्रगट प्रतापनी मारे वात करवी छे। આજે ચંદ્રકાંત ભાઈએ મને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આપણે આ પરચા પરચા વિભાગ કહીએ છીએ આ પરચા એટલે શું થાય અને ઓબ્વિયસલી તમે ઇન્ડિયામાં પણ છત્તીસગઢમાં રહ્યા છો ત્યાંથી સીધા અમેરિકા આવી ગયા છો તદ્દન દેહાતી આ ગુજરાતી શબ્દ સમજવો થોડો અઘરો છે એનો અર્થ થાય ભગવાને ભક્તોની કરેલી રક્ષાઓ અસંભવ જે સંભવ બને ઇમ્પોસિબલ હોય એ પણ પોસિબલ થાય ત્યારે સમજવું એ પરચો થયો ઇટ્સ અ મિરેકલ। સામે ચાર વાઘ આવ્યા હોય અને કોઈ જીવતા બચી જાય બચી શકે અરે એક વાઘ મળે તો પણ પૂરું થઈ જાય ચાર વાઘ સામે આવે અને વાઘ નજીક આવી પગમાં આલોટીને નીકળી જાય ત્યારે આપણે શું કહીએ ઇટ્સ અ મિરેકલ કહીએ ને। કોઈ નદીમાં પડી ગયો હોય તણાવા લાગે અને અચાનક કોઈ પણ કારણસર વ્યક્તિ જ્યારે બચી જાય ત્યારે આખી દુનિયાને એમ થાય ને કે કંઈ પ્રભુની કંઈક મિરેકલ થયું ભગવાનની કૃપા થઈ। આવો આવી એક અનેરી અદ્ભુત વાત સચ્ચિદાનંદ સ્વામીની સ્વામી લખે છે।
થયો જે દિનનો સત્સંગ, થયો તે દિનનું અલૌકિક અંગ. હરે ફરે કરે કાંઈ કામ, હરે ફરે કરે કાંઈ કામ, રહી હરે માહી આઠું જામ, રહી હરે માહી આઠું જામ. એક સચ્ચિદાનંદ નામના સ્વામી છે. કેવા સંત છે! સ્વામીની એક વિશેષતા છે, કોઈ પણના પરચાની શરૂઆત કરે એ પહેલાં એ સંત, એ ભક્ત કેવા હતા એની વાત લખે છે. આ વિવેક છે. આપણે એમ કહીએ કે સુરેશ ભગત કે ચંદ્રકાંતભાઈ એક વાત કરશે, એના પહેલાં ટૂંકો એનો જો પરિચય આપીએ, એ વિવેક છે. સ્વામી જેના પરચાની વાત કરે છે એમાં દરેક સંત અને ભક્તના સદગુણોની પહેલાં ચર્ચા કરે છે. આ સદગુણ તમારે અને મારે શીખવા જેવા છે. ઘણા બધા ભક્તોએ ઘણી બધી વાર મને પ્રશ્ન પૂછ્યા છે કે સ્વામી, ભગવાન અમારી કેમ રક્ષા નથી કરતા? અમે આટલી પૂજા કરીએ છીએ, ભગવાન અમારી કેમ સહાય નથી કરતા? આ કથામાં જે જે વાત આવે ને, તમારે ને મારે આપણા જીવનને સરખાવવાનું છે. આપણું જીવન જો સચ્ચિદાનંદ સ્વામી જેવું કે ઉદ્ધવજી જેવું કે જાદવજી જેવું કે પર્વતભાઈ કે અખંડાનંદ સ્વામી જેવું બની જાય ને, તો ભગવાન તો સહાય કરવા સદા તૈયાર છે. તમારે ને મારે હજી લાયકાત મેળવવામાં ઘણી ખામી છે. અરે સ્વામીનું જીવન તો જુઓ તમે. વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના પરચા એમાં એક પણ શબ્દ ન લખ્યો. એક સેવક સંગે લઈ, આટલું બોલ્યું, એક સેવકને સાથે લઈને ભગવાન નીકળ્યા. સંતો કેટલા જાગૃત છે, કેટલો સારો વિવેક છે. બીજાની વાત આવે ત્યારે ખુલ્લા હૃદયે સ્વામીના સદગુણોનું ગાન કરે છે, અને પોતાની વાત હતી ત્યારે એક પણ વાત સ્વામીએ ન લખી, એક પણ વાત ન લખી. જીવનમાં શીખવા જેવું આટલું જ છે. બીજાના સદગુણ જુઓ, અને દોષ જોવાની ઈચ્છા થાય તો પોતાના જુઓ. આના કરતાં બીજું મેથેમેટિક્સ આપણા શાસ્ત્રો કોઈ શીખવાડતા નથી. જે માણસને બીજાના સદગુણ જોતા આવડી જાય અને પોતાના દોષ જોતા શીખી જાય, એ માણસ ક્યારેય નિષ્ફળ નથી થતો આ લોકમાં. અને એ માણસ ખરેખર ભગવાનનો સાચો ભક્ત બની રહે છે, અને પરલોક પણ એનો સુધરે છે. વચનામૃતની પાયાની વાત જ એટલી છે. સ્વામી કેવી સરસ વાત લખે છે. સ્વામી કેવા હતા! જ્યારથી સત્સંગ થયો ત્યારથી એમનું અંગ અલૌકિક બની ગયું, ભગવાનની ઓળખાણ થઈ ગઈ. અરે ભગવાનમય બની ગયા, ભગવાનમાં ઓતપ્રોત થઈ ગયા. જીવનમાં એક નાની વાત લખી રાખો. જ્યારે જીવ ભગવાનને અતિશય સંભાળે છે ત્યારે જીવ ભગવાનમય બની જાય છે. કેવા સ્વામી ભગવાનમય બન્યા! હરે ફરે કરે કોઈ કામ, રહે હરે માહી આઠું જામ. કોઈ પણ કામ કરે, હાલતા ચાલતા ખાતા પીતા, દરેક ક્રિયામાં ભગવાનમાં વૃત્તિ રાખીને કામ કરે. એ ચાલતા હોય, બોલતા હોય, બેઠા હોય કે સૂતા હોય, એની એક વૃત્તિ અખંડ ભગવાન સાથે જોડાયેલી હોય. પેલા સાંભળી લઈએ. અતિ પ્રેમી સ્નેહી અમળ, પ્રભુ વિના ન રહેવાયે પળ. અતિ પ્રેમી હતા, અમળ એટલે નિર્મળ હૃદયના હતા, અને ભગવાન વિના એક પલ એક સેકન્ડ પણ રહી ન શકે એવા હતા. જો ન દેખે નયણે દયાળ, આંખથી પ્રભુના દર્શન ન થાય તો ન રહે શરીર સંભાળ.
શરીરનું ભાન ભૂલી જતા, જમીન પર ઢળી પડતા. અરે એટલું જ નહીં, ભગવાનના વિરહમાં નવે દ્વારથી રુધિર લોહી નીકળવા લાગે. અરે સ્વામી કેવું અદ્ભુત લખે છે, જીવે હરિની મૂર્તિની જોઈ, જીવે હરિની મૂર્તિ જોઈ. ભગવાનની મૂર્તિ જોઈને જીવનારા હતા, એટલે કે ભગવાનની મૂર્તિ એનું જીવન હતું. આ બધી વાત સાંભળી તમારે ને મારે થોડો તપાસ કરવો જોઈએ. તમારું ને મારું જીવન ભગવાનની મૂર્તિ બની છે? અરે ધિક્કાર છે આજના માણસને, પૈસા માટે જીવે, પદાર્થો માટે જીવે, બંગલા માટે જીવે, માન મોટાઈ માટે જીવે, પદ પ્રતિષ્ઠા માટે જીવે. પુત્ર કલત્ર સુમિત્ર ચરિત્ર ધરાધન ધામ હે બંધન જીકો, બાર હિ બાર વિષય ફલ ખાત અઘાતન જાત સુધારસ ફીકો. જે નાશવંત છે, દુઃખદાયી છે, એવા પદાર્થમાં પ્રીતિ કરી સુખની ઈચ્છા રાખે છે, ભગવાનના ભક્તના લક્ષણ તમારે નહીં અમારે પણ જીવનમાં ઉતારવા જેવા છે. સચ્ચિદાનંદ સ્વામી ભગવાનની મૂર્તિને જોઈને જીવતા હતા. એમ કહી શકાય, હોકાયંત્ર તમે જોયું હશે, હોકાયંત્ર, હોકાયંત્રની સોય હંમેશા ઓલવેઝ ફેસિંગ ટુ નોર્થ, ખબર છે ને? તમે એને ગમે ત્યાં મંદિરમાં લઈ જશો તો પણ એની સોય ક્યાં હશે? નોર્થમાં. એને તમે મંદિરની બહાર લઈ જશો તો, એને બિઝનેસમાં લઈ જશો તો, હોકાયંત્રની સોય હંમેશા નોર્થ ફેસિંગ જ હોય. એમ ભગવાનનો ભક્ત છે ને, એ મંદિરમાં હોય તો પણ ભક્તની જેમ રહેતો હોય, બિઝનેસમાં જાય ને તો પણ ભક્તની જેમ જાય. અરે એટલું જ નહીં, દુર્જનોની વચ્ચે જાય ને તો પણ એ ભક્તની જેમ જાય. મહાભારતની કથા છે, એકવાર ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને પૂછ્યું, યુધિષ્ઠિર આ હસ્તિનાપુરની અંદર સૌથી વધારે દુષ્ટ કોણ છે ખબર છે તમને? આ હસ્તિનાપુરની અંદર સૌથી મોટો ખલનાયક કોણ છે? ચાલો તમને નામ પૂછું, ખબર છે તમને? ખબર છે, બહુ બધા સિમ્પલ રીતે નામ જાણે, હસ્તિનાપુરનો ખલનાયક એટલે કોણ બધાને ખબર છે, તમે બધા જાણો છો. યુધિષ્ઠિર મહારાજને જ્યારે પ્રશ્ન પૂછ્યો, યુધિષ્ઠિરે કહ્યું મારે વિચારવું પડશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે બરાબર વિચારીને મને જવાબ આપો. આખો દિવસ વિચારીને એમણે કહ્યું કે મેં આખા હસ્તિનાપુરમાં બરાબર જોયું, તમે કહ્યું એવો મોટો દુષ્ટ, એવો મોટો ખળ આખા હસ્તિનાપુરમાં કોઈ નથી. મને તો એમ લાગે છે કે મારામાં જ હજી દુષ્ટતા પડી છે. કોણ બોલે છે? જે ધર્મની મૂર્તિ છે, ધર્મરાજ છે. સજ્જનની નજરમાં જીવ પ્રાણી માત્ર સજ્જન હોય છે. આપણને બીજામાં દુર્જનતા દેખાય છે ને, એ બીજાની દુર્જનતા નથી, આપણા અંતરમાં પડેલી દુર્જનતા રિફ્લેક્ટ થતી હોય છે. તમારે ને મારે સાચા ભક્ત બનવા માટે આ બધી કસોટી પાર કરવી પડશે. સચ્ચિદાનંદ સ્વામીનું જીવન કેવું હતું? હોકાયંત્રની સોય જેવું, ઘડિયાળના લોલક જેવું નહીં. ઘડિયાળનું લોલક થાય હાલક ડોલક, તમે ખબર છે ને, ઘડીક આમ ઘડીક આમ. ગંગા કિનારે ગંગાદાસ, જમના કિનારે જમનાદાસ. મંદિરમાં આવે તો તાળી પાડવા મળે, બહાર જાય તમાકુ ખાવા લાગે. આજે આવા ભક્તોની ક્યાં કમી છે? ભગવાનના ભક્તનું જીવન કેવું હોય? કેવી અદ્ભુત વાત લખી, જીવે હરિની મૂર્તિ જોઈ, જો ન દેખે પડે દ્રગે લોહી. ભગવાનની મૂર્તિ જોઈને જીવનારા હતા, અને મૂર્તિ દેખાઈ નહીં ને, આંખમાંથી લોહીની ધાર વહેવા લાગે. માછલીનું જીવન પાણી છે, માછલીને પાણીમાંથી બહાર કાઢો શું થાય?
બોલો, તમે અમેરિકાવાળા બહુ સુખી છો, તમને માછલી ઉપર દયા આવી જાય કે માછલીએ પાણીનું સુખ બહુ લીધું, હવે માછલીને મિલ્કમાં રાખીએ, સારામાં સારું મિલ્ક તમે લાવો દૂધ ગાયનું અને એમાં માછલીને નાખો તો શું થાય? બોલો તો ખરા, કોઈ વધારે દયાળુ સજ્જન હોય એ ઘીમાં માછલીને રાખે તો શું થાય? માછલીને દૂધ પણ ન જોઈએ, ઘી પણ ન જોઈએ, એને કેવળ પાણી, એટલે પાણી, એનું જીવન પાણી છે. પાણી સાથે એવી પ્રીતિ થઈ છે કે પાણી છૂટે તો એના પ્રાણ છૂટી જાય. તમારે ને મારે એ પ્યારી લાગે મૂર્તિ તમારી, એ મને પ્યારી લાગે મૂર્તિ તમારી, ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી. તમારે ને મારે આવું જીવન કરવું પડશે. એકાંતિકનો અર્થ શું થાય? એક જ અંતિક એટલે લક્ષ્ય છે જેનું. અનન્ય નિષ્ઠાનો અર્થ શું થાય? એક જ નિષ્ઠા છે જેની. આપણે બોલીએ છીએ એકાંતિક શબ્દ, અનન્ય નિષ્ઠા શબ્દ બોલીએ છીએ, એના ભાવાર્થને હજી સમજી નથી શક્યા. કેવી અદ્ભુત વાત! આવો, જેને ભગવાન સિવાય બીજે ક્યાંય લગાવ નથી, દરેક ક્રિયા કરવામાં, હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનની મૂર્તિમાં રહીને જ ક્રિયા કરનારા છે, એવા સંત સચ્ચિદાનંદ સ્વામી માછલીનું જેવું જીવન છે, મેઢક જેસા નહીં, મછલી જેસા. સ્વામીના જીવનમાં પ્રભુએ કેવા કેવા પરચાઓ પૂર્યા. સ્વામી કહે છે, એવા હેતવાળા હંસ રૂપ કહું તેહની વાત અનુપ. શબ્દ તો જુઓ બધા, એવા હેતવાળા હંસ રૂપ. કેવા હતા? હંસ સ્વરૂપ. તમને ખબર છે, હંસ છે ને મોતી ખાય, માછલામાં મન ન બગાડે, અને બગલો, હંસ અને બગલો દેખાય તો એક સરખા રે. એ હંસલો ને બગલો રે, રંગે રૂપે એક છે રે. બંને સરખા દેખાય. એમાં પણ બગલો ધોળા દૂધ જેવો પાણીમાં એક પગે ઊભો રહીને આંખ બંધ કરીને ધ્યાન કરતો હોય ને, એકવાર હંસ કરતા પણ ચડિયાતો દેખાય. અને આમ જગતમાં પણ યાદ રાખો, ખોટા ભગત હોય ને સાચા ભગત કરતા વધારે સારા દેખાય. ઇમિટેશન ગ્લિટર્સ મોર. સાચા સોના કરતા ખોટું સોનું ચમકે વધારે. આ નિયમ છે. એ હંસલો ને બગલો રે, એ રંગે રૂપે એક છે રે. એ હારે તે તો ખાધા થકી ઓળખાય રે, આત્માને ઓળખ્યા વિના હંસ અને બગલો બંનેના રંગ અને રૂપ તો સરખા છે, પણ વૃત્તિમાં બહુ મોટો ફેર છે. એમ ભગત અને ઠગત બંને ઘણીવાર મંદિરમાં બેઠા હોય, સંતની પાસે બેઠા હોય, દેખાય સરખા, લાગે સરખા, પણ વૃત્તિમાં બહુ ફેર છે. વાલા સજ્જનો, પ્રવૃત્તિથી આપણે ભગત બની ગયા છીએ, માફ કરજો, પ્રવૃત્તિથી આપણે સંત બની ગયા છીએ, વૃત્તિથી સંત બનવાનું બાકી છે. હજી તમારે ને મારે એકલી પ્રવૃત્તિ કરવાથી આપણે સંત કે ભક્ત નહીં ગણાઈએ, આપણી વૃત્તિ પણ સંતને ભક્તની કરવી પડશે. કેવી અદ્ભુત સ્વામી વાત લખે છે. એવા હેતવાળા હંસ રૂપ કહું તેહની વાત અનુપ, એની વાત કરું છું. શું વાત છે? એકવાર સ્વામી જ્યારે સાધુ બન્યા નહોતા, એટલે કે પૂર્વાશ્રમમાં હતા, સંત બનતા પહેલા ભગવાન મળ્યા, ભગવાન ઓળખાયા, ત્યારથી એમનું જીવન અદ્ભુત હતું. ભગવાનમાં પ્રીતિ થઈ ગઈ, અખંડ ભગવાનની મૂર્તિ દેખાવા લાગી,
અલૈયા મોડા નામનું ગામ. ઘણી નાની ઉંમરમાં, આજથી લગભગ 25 કે 26 વર્ષ પહેલા, પૂજ્યપાદ ગુરુજીની સાથે શેખપાટ, ભાદરા, અલૈયા મોડા આ બધા ગામોમાં મેં વિચરણ કર્યું હતું. આ બધા સ્થાનોના દર્શન કર્યા છે. આજે યાદ આવે, અલૈયા મોડા ગામમાં દાજીભાઈ નામના આ મહામુક્ત ભગવાનની મૂર્તિમય બન્યા. હવે થયું શું? જ્યારે પોતે હતા ઘરમાં, પછી તો પ્રભુમાં પ્રીતિ થઈ. પ્રીતિ નહીં, અનન્ય પ્રીતિ થઈ. અનન્ય નહીં, અસાધારણ પ્રીતિ થઈ. કેવી? માછલીને પાણીમાં થઈ એવી. કેવી પ્રીતિ? હંસ મોતીનો ચારો કરે, મરી જાય પણ માછલામાં નજર ન બગાડે. હંસ જેવા બનો, બગલા જેવા નહીં. માછલી જેવા બનો, મેઢક જેસા નહીં. હોકાયંત્રની સોય જેવા બનો. આપણે ગમે ત્યાં જઈએ, આપણે ભક્ત છીએ, દુનિયાને ખબર પડી જવી જોઈએ આ ભગત છે. ઘણીક વાર આપણે લોકોને રાજી કરવા માટે આને કેમ લાગશે? એના ઘરે જઈએ અને એના ઘરની ચા ન પીએ કેવું લાગશે? આના ઘરે જઈએ અને એની સાથે જમીએ નહીં કેવું લાગશે? ક્યારેક વિચાર્યું ભગવાનને કેવું લાગશે? આટલો વિચાર રાખો બસ, જે કરીએ મારા મહારાજને કેવું લાગશે? આટલો વિચાર કરતા શીખી જશો ને કામ થઈ જશે. સચ્ચિદાનંદ સ્વામીનું જીવન હોકાયંત્રની સોય જેવું છે. હંમેશા ભગવાન પ્રધાન. બહેનું છે શું? ચંદ્રકાંતભાઈ, સહજ છે, ભગવાનમાં પ્રીતિ થાય, એમાં અનન્ય પ્રીતિ થાય, અસાધારણ પ્રીતિ થાય. તમે મને વાત કરતા હતા, સાંજે તમે બધા બેસતા. હવે એ બધા તમને દરરોજ યાદ કરતા હોય કે ચંદ્રકાંતભાઈ કેમ આવતા બંધ થઈ ગયા. સહજ છે ને, આમને પણ થયું. શું થયું? જ્યારે પોતે હતા ઘરમાં, દેવ દેવી ન માનતા કાંઈ. કોઈ દેવની વાત કરે, કોઈ દેવી દેવતાઓની વાત કરે, બીજી કોઈ વાત કરે, દાજીભાઈ હાથ જોડે, મને તો મારા મહારાજ મળી ગયા. એ મારા હૃદયામાં એ રાત દિવસ એક રટના સહજાનંદની. બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન. સ્વામીએ કેવા શબ્દો લખ્યા! વાલા ભક્તો, આજે યાદ કરું ચંદુભાઈ રાઠોડ, સંપ્રદાયના એક મહાન ભક્તરાજ. પ્રેમાનંદ સ્વામીના પ્રેમની ઝાંખી કરે એવો એમનો પ્રેમ. ચંદુભાઈ રાઠોડા પદ ગાતાને એના મુખે ગવાયેલું પદ તમે સાંભળો ને રડી પડો. સુરેશભાઈ, આપણા સંતો સવારે પૂજામાં વગાડતા હોય છે. એ મારા હૃદયામાં એ રાત દિવસ એક રટના સહજાનંદની, દ્રગ આઈ બસી સુંદર શ્યામ સ્વરૂપ છબી જગવંદની. મારા હૃદયામાં રાત દિવસ એક રટના, એક રટના સહજાનંદની. એક ભગવાન સ્વામિનારાયણની અસદ અનન્ય પ્રીતિ થઈ. દેવી દેવતા બીજી ત્રીજી કોઈ વાતમાં રસ ન લઈ. ગામના માણસોને ગમ્યું નહીં, તમે ભાઈ અમને કેમ માનતા નથી? આખી દુનિયાનો પ્રોબ્લેમ જ આટલો છે, હું જે વાતને માનું એને તમે માનો તો કોઈ પ્રોબ્લેમ નહીં. બોલો, થાય કોઈને પ્રોબ્લેમ? હું જે વાતને માનું એને બધા માનવા માટે કોઈને પ્રોબ્લેમ જ નથી. હું જે વાતને માનું છું એને બીજા ન માને ત્યારે માણસને અથડામણ શરૂ થાય છે. એમાંથી એટલા બધા વિરોધો, ઘર્ષણો, અરે આખો આતંકવાદ એમાંથી ઊભો થયો. અમે માનીએ છીએ એવું બધા માનવા જોઈએ, આતંકવાદી વિચારધારા એ જ છે ને. કથા સાંભળનારા બધા ભક્તો યાદ રાખો, જે વ્યક્તિ તમને નથી માનતો, સાંભળજો, શાસ્ત્રોમાં કરેલી વાત, પૂજ્યપાદ ગુરુજીએ હમણાં સંતોની સભામાં પણ વાત કરી હતી, જે વ્યક્તિ તમને નથી માનતો, જે વ્યક્તિ તમારી હામાં હા નથી પાડતો, એવો વ્યક્તિ પણ
ઘણીવાર સાચો હોય, આપણા કરતા સારો પણ હોઈ શકે. આપણા મનની અંદર અહંકાર જે પડ્યો છે ને, એની ઘણી બધી વિકૃતિ છે. બધા મને જ માને, મારું જ માને, મને પૂછીને જ કરે, મને પૂછ્યા વિના કોઈ કરવું ન જોઈએ. ધર્મ હોય કે અધર્મ હોય, ભૌતિક જગત કે આધ્યાત્મિક જગત, ચારે બાજુ માયાનું તાંડવ થઈ રહ્યું છે. દેવી અને દેવતાઓમાં દાજીભાઈ જાય નહીં. તમે તમારા રસ્તે ને હું મારા રસ્તે, બરાબર. લોકોને ન ગમ્યું, ભૂવા ભરાડી ભેગા થયા. અને એ જૂના સમયના ભૂવાઓ તો ખબર ને તમને, સાંકળ લાવ્યા, બકરાઓ લાવ્યા, કુકડાઓ લાવ્યા, અને પછી તો ધૂણવાનું શરૂ કર્યું. સ્વામી લખે છે, ધૂણવા લાગ્યા. તમે જોયું છે ચંદ્રકાંતભાઈ આ બધું? આપણા ગામડાઓમાં અત્યારે પણ આ બધું છે. હજી ડાકલાઓ વાગે એવું ધૂણે, એવો ડારો દેવા લાગ્યા, અકળવા લાગ્યા. તમે આ સ્વામિયાણીને શું પકડ્યા છે? તમે જો અમારે ત્યાં નહીં આવો, અમારા દેવી દેવતાઓને નહીં માનો, તમારી ખેર નથી, એવી ધમકી આપવા લાગ્યા, ડારો દેવા લાગ્યા, અકળાવા લાગ્યા. ભલા અને ભોળા ભક્ત હૃદયના દાજીભાઈ તો હાથ જોડી મહારાજને પુકારે છે, મહારાજ બસ હવે તો તારો કે મારો, જીવું કે મરું, તમારો એક જ આશરો છે, મારો બીજો કોઈ આધાર નથી. અને બરાબર ભગવાનને પુકારે છે, દૈડારો અતિ અકળાવ્યા, દુષ્ટે હરિજનને ડરાવ્યા, તેની વાર કરવા મહારાજ, તેની વાર કરવા મહારાજ, આવ્યા અલબેલો અધિરાજ. ભગવાનને થયું, મારા ભોળા ભક્તની રક્ષા કરવા મારે જવું પડશે. મહારાજ પ્રગટ થયા, આંખો લાલ છે. પેલા ભૂવાઓ ધૂણતા હતા, એની સામે મહારાજે આંખો લાલ કરીને કહ્યું, અરે દુષ્ટો, પાપીઓ, અમારા ભક્તને હેરાન કરો છો, એને દુઃખ આપો છો, તમે શું સમજો છો? જો અનાચાર કર્યા છે ને, તમે વિચાર તો કરો, ભગવાનના નામે દેવીને દેવતાની આગળ બકરા વધેરાય, કુકડા વધેરાય, આ તે કઈ ધર્મ છે? આ તે કઈ ધર્મ છે? અને પાછા એમ કહે, માતાજીને જે વાલો હોય આપીએ તો માતાજી રાજી થાય, માતાજીને જો કુકડો વધારીને આપો તો રાજી થાય, તમારી જાતને વધારીને આપો વધારે રાજી થશે ને. ધર્મના નામે પણ એટલો પાખંડ કળિયુગમાં ફેલાયો છે ને, માફ કરજો, આ શાસ્ત્રની વાત છે, બધા માટે આવશે. ધર્મના નામે, દેવી અને દેવતાના નામે, ભગવાનના નામે આજે દુઃખ થાય. આવતીકાલે ગણેશ ચતુર્થી છે. ગણેશ ચતુર્થી કેટલો પાવન ઉત્સવ છે! શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી, ભાદ્ર શુક્લ ચતુર્થીના દિવસે ગણપતિજીનું પૂજન અમારા ભક્તોએ કરવું. આપણે બધા કરીએ છીએ, પણ જગતમાં અત્યારે ગણપતિ પૂજન જે રીતે થઈ રહ્યું છે, ગણપતિના નામે ફિલ્મના ગીતો વાગે, અરે દારૂ પીવાય, અરે સારા સજ્જન કહેવાતા લોકો પણ ગણપતિના નામે રાત્રે મીટની પાર્ટીઓ કરે, અને લોકોને ધમકાવી, લાકડી મારી મારીને સોસાયટીમાંથી પૈસા ઉઘરાવે, પૈસા ન આપે તેની સાથે કેવા અનાચારો કરે, શું આ કઈ ઉત્સવ છે? જો આપણે નહીં સમજીએ ને, તો આપણો ધર્મ આપણને ઉગારી નહીં શકે. કોઈ બહુ સરસ રઘુવીરભાઈ ચૌધરીનું આ વિધાન છે, કે આપણે ધાર્મિક છીએ પણ આધ્યાત્મિક નથી. કેટલી સર, આપણે ધાર્મિક છીએ, આધ્યાત્મિક નથી. વી આર મોર રિલિજિયસ બટ નોટ સ્પિરિચ્યુઅલ્સ. સમજાણી વાત? કાલે વાત હતી ને, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. આપણી પાસે ત્યાગ રહ્યો, વૈરાગ્ય ગયો, તો શું બચ્યું? શું બચ્યું? પ્રાણ ગયો, શરીર રહ્યું, તો શું બચ્યું? શું બચ્યું? એ ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. વી આર મોર રિલિજિયસ બટ નોટ સ્પિરિચ્યુઅલ્સ.
આપણે ધાર્મિક છીએ, આધ્યાત્મિક મટી ગયા. દયા ધર્મ કો મૂલ હે એ પાપ મૂલ અભિમાન. દયા ધર્મનું મૂળ છે. જીવ પ્રાણી માત્ર ઉપર દયા, સાચો ધાર્મિક હોઈને જીવ પ્રાણી માત્ર ઉપર દયા કરે. જ્યાં હિંસા છે ને ત્યાં પરમાત્મા ક્યારેય રહેતા નથી, કોઈ પ્રભુનો વાસ નથી હોતો. માફ કરજો, કોઈ પણ ધર્મમાં ભગવાનના નામે હિંસા થાય છે ને, હિંસા ત્રણ પ્રકારની છે, મન, કર્મ અને વચન. કર્મથી તમે કોઈને શસ્ત્રથી અસ્ત્રથી હાથે પગે મારો છો એ હિંસા છે. એના કરતા મોટી હિંસા વચનથી, કોઈની નિંદા ટીકા કુથલી, એકાબીજા ધર્મની નિંદા કરવી, એકાબીજા ધર્મના અનુયાયીની નિંદા કરવી, એકાબીજા ધર્મના આચાર્ય સંત કે ભક્તની નિંદા કરવી, આ વચનની હિંસા છે. અને એના કરતા ખતરનાક મનથી કરેલી હિંસા. મનમાં બેઠા બેઠા કોઈકનું સારું જોઈને બળીએ, બળતરા કરીએ, કોઈકનું સારું જોઈ ન શકીએ, કોણ બચી શકે આનાથી? પ્રભુએ પેલા ભુવાઓને ભગવાન જ્યાં પ્રગટ થાય ને ભગવાનનો પ્રતાપ જોતાની સાથે બધાના ધોતિયા ઢીલા થઈ ગયા, બધા ભુવા ભરાડી ઢીલા પડી ગયા, હાથ જોડીને માફી માગવા લાગ્યા. મહારાજે સામે ભલા ભોળા ઉભેલા દાજીભાઈને કહ્યું, કહે નાથ તું સાંભળ જન, કસો ભય ન રાખીશ મન. એમ વાર કરી વાલે વાળિયા, આપ્યો પરચો અઢળ ઢળિયા. આવી રીતે મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને પરચો પૂર્યો હતો. સ્વામી હજી લખે છે આગળ વાત. સ્વામી કહે છે, સચ્ચિદાનંદ સ્વામીને તો આવા એક નહીં, બે નહીં, અનંત અનંત પરચાઓ પૂર્યા છે. કેટલી વાત કરું. વળી એક દિવસને માય કરે સચ્ચિદાનંદને સહાય. એકવાર સચ્ચિદાનંદ સ્વામીની સહાય કરી. કેવી રીતે? સ્વામીએ સાંભળ્યું મહારાજ કચ્છમાં પધાર્યા છે, ભગવાનના પ્રેમમાં ડૂબેલા, પ્રેમાતુર બનેલા, પ્રેમમગ્ન થયેલા સ્વામી ભગવાનના દર્શન માટે અધીરા બન્યા. મેં હમણાં તમને વાત કરીને પ્રેમનો સ્વભાવ એવો છે, એકવાર જેને જ્યાં પ્રેમ લાગે ને, અરે લાગી લાગી સબ કહે લાગી હોય સોરોય, હમકો તો એ સી લગી શ્યામ દિખાવો કોઈ. મીરાને માધવ સાથે જેવો પ્રેમ થયો, નરસૈયાને નૃસિંહ સાથે જેવી લગણી લાગી, પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીને પ્રગટ પુરુષોત્તમ સાથે જેવી પ્રીત થઈ, બસ આવી પ્રીતિ તમારે ને મારે આ મહારાજ સાથે કરવાની છે. એટલા માટે તો પૂજ્યપાદ ગુરુજી એમણે આપને સૂત્ર આપ્યું, હરિમા હેત કરો. કેટલું સરસ સૂત્ર! હરિમા હેત કરો, પ્રભુમાં પાગલ બનો, હરિમા હેત કરો. આજના લોકો હરિ એટલે ભગવાનમાં નહીં પણ હરામખોરમાં હેત કરતા હોય છે. કેવા કેવા અનાડી માણસોમાં હેત કરે છે. પ્રભુમાં પાગલ બનો. પૈસાની પાછળ, પદાર્થની પાછળ, પ્રતિષ્ઠાની પાછળ પાગલ બનેલા લોકોને કેટલો સરસ મેસેજ, નાનો એવો, પ્રભુમાં પાગલ બનો. સ્વામી ભગવાનમાં પાગલ બન્યા છે, પ્રેમાતુર બન્યા છે, કચ્છ જવા તૈયાર થયા. એ જમાનામાં કચ્છ જવું, આખી ખાડી ઉતરવી પડતી. ખાડી ઉતરવા માટે આવ્યા છે, એક જહાજ તૈયાર હતું, જહાજમાં બેસી ગયા. બેસીને તો ભગવાનના ધ્યાનમાં ઉતરી ગયા. સંભારી શ્રીહરિની મૂર્તિ આવ્યો, અંગમાં આનંદ અતિ. સ્વામી ભગવાનની મૂર્તિને સંભાળવા લાગ્યા. સંભાળતા સંભાળતા નાડી પ્રાણ ખેંચાવા લાગ્યા. સ્વામી તો તલ્લીન બની ગયા એટલે સમાધિમાં જતા રહ્યા. આસપાસ બેઠેલા માણસોને થયું કે આ સંતને આપણે બે દિવસથી જોઈએ છે, આમનમ બેઠા છે, હલતા પણ નથી. કોઈ હલાવ્યા, હલ્યા નહીં, બૂમ પાડી સ્વામી જાગ્યા નહીં, જવાબ આપ્યો નહીં. ત્રણ દિવસ થયા. કેવું લખ્યું જુઓ, તેને વહી ગયા દિવસ ત્રણ, તેને વહી ગયા દિવસ ત્રણ, તેને વહી ગયા દિવસ ત્રણ. કેટલા દિવસ થયા? ત્રણ દિવસ થયા. આપણે ત્રણ મિનિટ બેસી શકીએ? બસ આ બધું શીખવાનું છે. ત્રણ દિવસ જતા રહ્યા. સ્વામી ત્યાંને ત્યાં જ બેઠા છે. લોકોને લાગ્યું આ તો મરી ગયા લાગે છે. નાવ ચલાવનારા ખારવાઓને બોલાવ્યા,
કે ભાઈ આ તો ગુજરી ગયા લાગે છે. હવે અજાણી વ્યક્તિ, અજાણ્યો પ્રદેશ, જૂના સમયમાં આજની જેવું કંઈ છાપા ન્યૂઝ પેપર કંઈ હતું તો નહીં કે ભાઈ છાપી દઈએ ફલાણા ભાઈ ગયા છે, જેને ઓળખાણ હોય એ લઈ જાઓ. બધા ભેગા થઈને કહ્યું આને અગ્નિદાહ આપી દો, અને બધા ભેગા થયા. પછી કાષ્ઠમાં ખડકી કાયા, લાકડા પાથરી દીધા, ચિતા તૈયાર કરી દીધી. પછી કાષ્ઠમાં ખડકી કાયા, દેવા અગ્નિ તૈયાર થયા, આગ લગાડવા તૈયાર થયા. મહારાજને થયું મારો ભગત મારી મૂર્તિના ધ્યાનમાં છે, અને લોકો એને જીવતે જીવતો સળગાવી દેશે, આ તો સમાધિમાં છે, પ્રેમ મગ્ન બની ગયા છે. મહારાજ પ્રગટ થયા, ભગવાનને આવેલા જોઈ માણસોને આશ્ચર્ય, કોણ છો? ચિતા માહીથી ઉઠાડ્યો દાસ, આપ્યો પરચો એ અવિનાશ. પેલા લોકો વિચારમાં આ કોણ છે, મહારાજ ચપટી વગાડી, સ્વામી જાગો સ્વામી જાગો, ત્યાં તો સ્વામી બેઠા થયા. ચારે બાજુ સ્વામી જોયું, આ તો લાકડા મૂકી દીધેલા ને હાથમાં અગ્નિ. સ્વામી સમજી ગયા મારા મહારાજ કેટલી રક્ષા કરે છે, કેટલી રક્ષા કરે છે. આભડવા એટલે સ્વામીને સળગાવવા માટે જે લોકો આવ્યા હતા ને, આશ્ચર્ય ચકિત બન્યા, દૂર ખસી ગયા. મહારાજે સ્વામીને જગાડ્યા, સ્વામીને કહ્યું સ્વામી તમને સમાધિમાં ગયેલા જોઈ લોકોને લાગ્યું આ તો ગુજરી ગયા છે, એટલે સળગાવવા આવ્યા, તમે જાગો હવે જાગો. એમ કહી મહારાજ તો અદ્રશ્ય થયા. સ્વામી જાગી ગયા, લોકોએ સ્વામીની માફી માગી, સ્વામી પાછા પોતાના કામમાં આગળ નીકળી ગયા. સ્વામી કહે છે આવી રીતે વારંવાર સ્વામીની મહારાજ રક્ષા કરતા. પ્રેમી ભક્તની ભગવાન સહાય કરે છે, પહેલા પણ કરતા, આજે પણ કરે છે, ભવિષ્યમાં પણ કરશે. અરે સ્વામી હજી આગળ વાત લખે છે, વળી એક દિવસ ની વાત, વરસે અખંડ ધાર વરસાત, વરસે અખંડ ધાર વરસાત. એકવાર અખંડ વરસાદ ચાલુ થયો, ધોધમાર વરસાદ પડે, મૂસળાધાર વરસાદ પડે. આ તો અમેરિકામાં વરસાદ ખબર નથી પડતી, ઇન્ડિયામાં જુઓ અત્યારે, સુરતમાં પૂછો કેવો વરસાદ પડ્યો છે. લોકો સોસાયટીમાં હોળી ચલાવે છે, વરસે અખંડ ધાર વરસાત, આવી નદી ભરપૂર ભારી. અખંડ વરસાદ વરસવા લાગ્યો, નદીઓ છલકાવા લાગી, ચારે બાજુ પાણી પાણી થઈ ગયું. અને એવામાં સ્વામી નીકળ્યા છે, ભગવાનના દર્શન કરવા માટે અધીરા બન્યા છે, ઉતાવળ કરી રહ્યા છે. એવામાં નદીનો પ્રવાહ વહી રહ્યો છે, ઉપરથી બહુ નદીનું પાણી આવી રહ્યું છે, પણ સ્વામીને તો કંઈ ખબર રહી નહીં. સ્વામીને તો એમ કે હમણાં આપણે નદીને ઉતરી જશું, સામે કિનારે પહોંચી જશું. ઉતરવા કર્યો વિચાર, પડ્યા પોતે તે પાણી મોજાર, પગ ન ટક્યો તણાના ત્યારે, પાણી બહુ ઊંડું હતું. કહેવાય છે ને, પાણીમાં ક્યારેય બે પગ જોડે ન મુકાય, પહેલાં એક પગ મૂકવો, માપી લેવું, પછી બીજો પગ મૂકવો. અને જેવું પાણીનું છે એવું જ પ્રાણીનું છે, કોઈ પણ પ્રાણીમાં પડતા પહેલા માપી લેવું. માપ્યા વગર પ્રાણીમાં પડે એ પણ તણાવાના, પાણીમાં પડેલાને કોઈક બચાવી શકે પણ પ્રાણીમાં પડેલા કોઈને બચાવી શકતું નથી. સચ્ચિદાનંદ સ્વામી પાણીમાં પડ્યા છે, પગ ખેંચાવા લાગ્યા, પાણી ઘણું ઊંડું હતું, ફોર્સ ઘણો મોટો હતો. અને એ સમયે સ્વામીએ મહારાજને યાદ કર્યા, પગ ન ટક્યો તણાણા ત્યારે, તેહ સમય આવ્યો, તેહ સમય આવ્યા વાલો વારે, જાલી બાયને કાઢિયા બહાર, જાલી બાયને કાઢિયા બહાર, દિયે ઠપકો વારંવાર. મહારાજે હાથ પકડી સ્વામીને બહાર કાઢ્યા, અને મહારાજે ઠપકો આપ્યો, સાધુ તમે અમને સંભાળી અમારા પ્રેમમાં એવા પાગલ બની જાઓ છો, વારે વારે ભાન ભૂલી જાઓ છો, વારે વારે મોટી મોટી દુર્ઘટનાઓ થાય છે, થોડું ધ્યાન રાખો. ઠપકો આપ્યો, નાની ટકોર કરી પણ દઉં વચ્ચે. પ્રેમ સારી વાત છે, અતિ સારી વાત છે, પણ ભગવાનને પ્રેમની સાથે થોડી સમજણ હોય ને તો વધારે ગમે છે.
એટલા માટે શ્રીજી મહારાજે ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ચાર સાધન જે સિદ્ધ કરે એને એકાંતિક કહ્યો. ઘણીક વાર એકલો પ્રેમ છે ને દુઃખ આપનારો બને છે, એટલે પ્રેમ ઘેલા ન બનવું જોઈએ, દરેક માણસે સમજવું બનવું જોઈએ. મહારાજે ઠપકો આપ્યો સ્વામીને અને રક્ષા કરી બુડતા સ્વામીને બચાવી લીધા. સ્વામી કહે છે આવી રીતે સ્વામીને વારંવાર પ્રભુ પ્રગટ થતા, રક્ષા કરતા. વળી કહું તે એક દિવસ પ્રભુ પ્રીતિમાં થયા પરવશ. આવું તો ઘણી વાર, હજી એક સ્વામી કહે વાત લખું છું. એકવાર શું થયું સ્વામી, પિંડ બ્રહ્માંડનું ન રહ્યું ભાન કરતા શ્રી મહારાજનું ધ્યાન, એકવાર મહારાજની મૂર્તિનું ધ્યાન કરતા હતા. ધ્યાન કરતા કરતા મૂર્તિમાં તલ્લીન થઈ ગયા, બાવરા બની ગયા અને સ્વામી ધ્યાનમાં ડૂબી ગયા. લોકો આવી ત્યાંથી નીકળતા હશે, જતા આવતા માણસોએ જોયું સ્વામી તો એકલા હતા. સ્વામીને બાવરા જાણી, કોઈ સ્વામીને પૂછ્યું, સ્વામી જવાબ ન આપ્યો. કોઈ સ્વામીને હલાવ્યા, સ્વામી ઘસ્યા નહીં. બાવરા જાણી, પાગલ જાણી, ત્યાંના માણસોએ શું કર્યું કે આ તો કોઈ ભાગેડું માણસ લાગે છે. જાણી બાવરા બેડી પહેરાવી, ભાંગી બેડી અલબેલે આવી, સ્વામીને બેડી પહેરાવી દીધી, હાથકડી પહેરાવી દીધી. પણ ભગવાને એવું ઐશ્વર્ય મૂક્યું ને, સ્વામીને હાથમાં એવું ઐશ્વર્ય મૂક્યું ને, સ્વામી બેડી તોડી નાખી. લોકોએ પકડીને રૂમમાં પૂરી દીધા, તાળું મારી દીધું, બહાર એક રખેવાળને ઊભો રાખ્યો, અંદરા માણસ છે બહાર નીકળવો ન જોઈએ. પણ ભગવાને એવી સ્થિતિ સ્વામીને કરાવી દીધી, પંચભૂતના આવરણ સ્વામીને નડે નહીં. સ્વામી દિવાલની સોસરવા બહાર નીકળી ગયા, તાળા મારેલા રહ્યા, દરવાજા બંધ રહ્યા, ચોકીદારો જોતા રહ્યા. ત્યારે લોકોને ખબર પડી, જુઓ ત્યારે ઘરમાં ઘાલી દીધું તાળું, રાખ્યું રખવાળે રખવાળું, તે માહિતી વાલો કાઢી ગયા, તાળા કમાડતે દીધા રહ્યા. જોઈ આશ્ચર્ય પામ્યા જન, સચ્ચિદાનંદજી ધન્ય ધન્ય. લોકો કહેવા લાગ્યા સ્વામીને ધન્ય છે. આવી રીતે અનેક વાર પ્રભુએ રક્ષાઓ કરી છે. અરે એકવાર તો શું થયું, ગઢપુરની પાસેનું ગામ માંડવધાર, માંડવધારમાં તૂટિયાનો રોગ ફાટી નીકળ્યો. અત્યારે જેમ કોરોના વાયરસ ચારે બાજુ ફેલાયો છે ને, એવી જ રીતે એટલા બધા માણસો મરતા હતા ચારે બાજુ, અને એવામાં માંડવધારની અંદર ભગવાનના ભક્તો હશે, મહારાજ પાસે આવીને વિનંતી કરવા લાગ્યા, મહારાજ અમારા માંડવધારમાં માણસો સતત મરી રહ્યા છે, આપ દયા કરો. મહારાજે સંતોની સભામાં જોયું, સચ્ચિદાનંદ સ્વામીને કહ્યું સ્વામી તમે જાઓ અને માંડવધારમાં તૂટ્યું આવ્યું છે, તૂટ્યું એટલે પ્લેગ, આ પ્લેગનો રોગ આવ્યો છે ને એને ભગાડો. અત્યારે પણ આ અમેરિકામાં જેટલા જેટલા ભક્તો ભજન કરે છે ને, ભક્ત ચિંતામણીના પાઠ, જનમંગલ નામાવલી સ્તોત્રના પાઠ કરનારા બધા ભક્તોએ અનુભવ કરી લીધો કે જ્યારે દવા પણ કામ નથી લાગતી ત્યારે દુઆ કામ લાગે છે. આપણા ન્યૂજર્સીમાં બનેલા બે ત્રણ દાખલાઓ તો આપણી આંખ ઉઘાડી દેવા છે, આપણે આંખ સામે જોયા. કંડારી ગામના અરવિંદભાઈ દાજી, એનો આખો પરિવાર, એમના જમાઈ રાકેશકુમાર હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર હાઈ ઓક્સિજનમાં પહોંચી ગયા હતા. આખા પરિવારે એટલી ભક્તિ, એટલી શ્રદ્ધા, એટલી પૂજા કરી, પરિણામ પૂછો એ પરિવારને તમે. જો કામ દવા સે હોતા નહીં, અરે જો કામ દવા સે હોતા નહીં, ઓ દુઆ સે હોતા હે, ઓર કાબિલ ગુરુ જો મિલે તો બાત ખુદા સે હોતી હે. દવા અને દુવા બંનેનું મહત્વ છે, પણ દવા ટૂંકી પડે ને ત્યાં દુવા કામ લાગે છે. તમે પૈસા ભેગા કરજો પણ પ્રભુની પૂજા છોડીને નહીં, પ્રભુની પૂજા કરજો, પ્રાર્થના કરજો. જ્યારે પૈસા બેલેન્સ કામ નહીં લાગે ને ત્યારે પૂજા ને પ્રાર્થના કામ લાગશે. અમેરિકાના ડોલરની નોટની ઉપર લખ્યું છે ઇન ગોડ વી ટ્રસ્ટ. સમય પૂરો થઈ રહ્યો છે, મેં પહેલાં કથા કરી છે તમને ખબર છે. આજથી 150 વર્ષ પહેલાં અમેરિકાની નોટ ઉપર, કરન્સી ઉપર આ સૂત્ર નહોતું લખ્યું. દુનિયાની કહેવાતી ગણાતી મહાસત્તા, એના તમામ લોકોએ અનુભવ્યું કે પૈસા કરતાં પણ
ભગવાનની પ્રેયર અને ભગવાન એ વધારે જરૂરી છે. પાવર ઓફ પ્રેયર એનો અનુભવ અમેરિકાએ કર્યો છે, એટલે એને લખ્યું છે ઇન ગોડ વી ટ્રસ્ટ. આપ સર્વેને મારી વિનંતી, આપ સર્વેને મારી વિનંતી. હમણાં શ્રાવણ મહિનો પૂરો થયો, આવતીકાલે ગણેશ ચતુર્થી છે. ગણપતિ પૂજન તો ગ્રહસ્થ ભક્તોએ અવશ્ય કરવું જોઈએ. વિઘ્ન વિનાયક દેવ છે, મહારાજની આજ્ઞા છે, બધા કરજો. પણ એક મહિના પછી અધિક મહિનો શરૂ થશે, પુરુષોત્તમ માસ શરૂ થશે. આ 2020ની સાલ એટલી ભારે છે, જાન્યુઆરી મહિનાથી આપત્તિ 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 જ ચાલી રહી છે. તમારે ને મારે ખૂબ ભજન કરવું પડશે, ખૂબ ભજન, તો ડિસેમ્બર પૂરો થશે. બાકી કોણ પૂરા થશે કંઈ નક્કી? આ કોરોનાએ તો કાળો ઘેર વર્તાવ્યો છે. અધિક માસમાં આપ સર્વે ભક્તો એક એક ઘરે અનુષ્ઠાન કરો, ભજન કરો, ભક્તિ કરો. વાલા ભક્તો, જે ઘરમાં ભક્તિ થાય છે ને એ ઘરને પૂછો, તમે ક્યારેક પૂછો. અમારા સુરેશ ભગત બેઠા છે, ચંદ્રકાંતભાઈ પૂછો, દર અઠવાડિયે એક પરચો મને સંભળાવે છે, દર અઠવાડિયે. આવો ગ્રંથ લખવો હોય ને આવો ગ્રંથ આખો લખાય એવો એટલા પરચા સંભળાવે છે. તમે કહેજો, ગઈ વીકની મને વાત કરીને હમણાં આ કંઈ દોડી દોડીને એટલે દૂરથી આખો દિવસ ગમે ત્યારે સંતો ફોન કરે ત્યારે દોડીને હાજર થઈ જાય છે. શા માટે? અહીંયા શું મળે સુરેશભાઈ? તમને કોઈ પગાર આપે છે? તમને તમે અનુભવ કરો છો કે અમે ઠાકોરજીનું કામ કરવા જઈએ છીએ ને ત્યાં ઠાકોરજી અમારા અનંત બગડેલા કામ સુધારી નાખે છે, અવળી બાજીને પણ સવળી કરી નાખે છે. અને એટલા માટે જ તમારે ને અમારે જેટલું વધારે થાય એટલું ભજન વધારીએ, બસ એટલું ભજન વધારીએ. માંડવધાર ગામના લોકોએ પ્રાર્થના કરી, મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને મોકલ્યા કે સ્વામી આપ જાઓ, સ્વામી તો પધાર્યા છે. ગામની ભાગોળમાં સ્વામી આવ્યા. કેવી સરસ કથા! ભગવાન અને સંતના પ્રતાપે વાદળ જેવા દુઃખ ખાવાના હોય તો પણ દૂર થાય છે. સ્વામી આવ્યા અને મૂર્તિમાન તૂટ્યું સ્વામી પાસે આવ્યું. સ્વામીને આવીને કહેવા લાગ્યું કે સ્વામી, તમે આ ગામમાં આવ્યા છો મને દૂર કરવા, પણ ધ્યાન રાખજો, તમારા શરીરમાં આવીશ ને તો તમારો પણ પ્રાણ લઈ લેશ, મારા માર્ગમાં તમે પડતા. આવી ધમકી આપી. અને સ્વામી તો ભગવાનના પ્રતાપે એવા પ્રતાપી હતા ને, શું કહ્યું? વળી એક દિવસ નિદાન આવ્યું તૂટ્યું મૂર્તિમાન, કહે કાયામાં પ્રવેશ કરે તારો પ્રાણ લઈશ હું હરે. ત્યારે સચ્ચિદાનંદ કહે, સારું, એમ મારો પ્રાણ લેવો છે? આવો રૂપ બદલીને તારું આવી જા મારી જોડે, આવ મારા શરીરમાં. સ્વામી તો બહુ સમર્થ હતા. પછી પ્રકાશ રૂપ તે પેઠું નાભી કમળમાં હિ બેઠું. સ્વામીના શરીરમાં પ્રકાશ રૂપે તૂટ્યું પેઠું નાભી સુધી પહોંચી ગયું. અને સ્વામીએ, સ્વામી તો સિદ્ધ હતા, યોગી હતા, સ્વામીએ શું કીધું? પગની હાથની નાડી તાણવા લાગ્યા, ખેંચવા લાગ્યા, શરીરની બધી નાડી ખેંચી લીધી અને જઠરમાં પેટમાં ઝાળ એટલે અગ્નિ પ્રગટાવી, જઠરાગ્નિને પ્રદીપ્ત કરી. જઠરાગ્નિ એવી પ્રદીપ્ત થઈ, તૂટ્યું બળવા લાગ્યું, એવું બળવા લાગ્યું. પછી પ્રગટાવી જઠર ઝાળ બળવા લાગ્યું, તૂટ્યું તે કાળ કહે આજ મુજને ઉગારો, કેદી ન કરું છેડ તમારો. અને તૂટ્યું બળવા લાગ્યું, કરગરવા લાગ્યું, હવે સ્વામી તમને ક્યારેય છંછેડીશ નહીં, મને માફ કરી દો, મને છોડી દો, હું આખા ગામમાંથી નીકળી જઈશ, મને છોડી દો. આમ સ્વામીને વિનંતી કરી, સ્વામી કે આખા ગામમાંથી નીકળીશ પાકો, આમ ખાતરી કરાવી સ્વામી કે આખા ગામને છોડી દે, હવે બીજા ગામમાં તારે જ્યાં જવું હોય ત્યાં, પણ આ ગામમાં નહીં, અમારા મહારાજે કહ્યું છે. આવી રીતે સચ્ચિદાનંદ સ્વામી દ્વારા માંડવધારની અંદર તૂટ્યુંનો રોગ મહારાજે ભગાડ્યો. આજે કોરોના ચાલી રહ્યો છે, ભગવાન અને ભગવાનના સંતના આશરે જે રહ્યા છે, ભગવાનની આજ્ઞા પાળનારા જે સંતો ભક્તો છે એ બધાને ભગવાને બહુ બચાવ્યા છે, બહુ સલામત રાખ્યા છે. પણ હજી આપ સર્વે ભક્તોને મારી વિનંતી, ઇન્ડિયામાં કોરોના એટલો વધી રહ્યો છે, આપ સર્વે ભક્તો સાવધાન રહેજો. તમારા સ્નેહી સગા સંબંધી ઇન્ડિયામાં હોય એ બધાને સાવધાન રહેવા માટે ભલામણ કરજો. અંતમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે, પડે કષ્ટ જનને જો કાંઈ કરે સહાય હરિ તેહ માઈ, તેણે વર્તે છે અતિ આનંદ, કહું સુણો સહુ જનવૃંદ.
જ્યારે જ્યારે ભક્તને દુઃખ આવે છે ત્યારે દયાનિધિ ભગવાન દયા કરીને રક્ષા કરે છે. ઇતિ શ્રી મદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્ય શ્રીજી મહારાજે નિષ્કુળાંદ સ્વામી તથા સચ્ચિદાનંદ સ્વામી એ આદિને પરચા પૂર્યા એ નામે 134મું પ્રકરણ આવી રીતે ભક્તચિંતામણીનું 134મું પ્રકરણ પૂરું થયું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.